માર્કની લખેલી સુવાર્તા એનો પાંચમો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય પાંચમો અને તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા અને તે હોડીમાંથી ઉતર્યો એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધાત્મા વળગેલો એક માણસ તેને મળ્યો. તે કબ્રસ્તાનોમાં રહેતો હતો અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો, કેમ કે તે ઘણીવાર બેડીઓએ સાંકળોએ બંધાયેલો હતો ને તે સાંકળો તોડી નાખતો તથા બેડીઓ ભાંગી નાખતો અને કોઈ તેને વશ કરી શકતો નહોતો. અને તે નિત્ય રાત દિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો હતો ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો ને તેને પગે લાગ્યો અને મોટે અવાજે પોકારને બોલ્યો, ઈસુ ત્રાટક દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને દેવના સ્તંભ દઉં છું કે તું મને દુઃખ ન દે, કેમ કે તેણે તેને કહ્યું હતું કે અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ. અને તેણે તેને પૂછ્યું કે તારું નામ શું? અને તેણે તેને ઉત્તર આપ્યો કે મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ. અને તેણે તેને ઘણી વિનંતી કરી કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહીં. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચડતું હતું અને તેઓએ તેને વિનંતી કરી કે તે ભૂંડોમાં અમે પેસીએ માટે અમને તેઓમાં મોકલ. અને તેણે તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં બેઠા અને તે ટોળામાં આશરે 2000 ભૂંડ હતા અને તેઓ કરાળા પરથી સમુદ્રમાં ધસી પડ્યા અને સમુદ્રમાં ઊંઘળા મર્યા. અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં ગામડાઓમાં તેની ખબર આપી અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા. અને ઈસુની પાસે તેઓ આવે છે ને જેને ભૂત વળગેલા હતા, એટલે જેમાં સેના હતી તેને તેઓએ બેઠેલો તા વસ્ત્ર પહેરેલો તા હોશમાં આવેલો જોયો અને તેઓ બીધા. અને ભૂત વળગેલો કેવી રીતે સારો થયો હતો તે ત્યાં ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું. અને તેઓ તેને વિનંતી કરવા લાગ્યા કે તે તેઓની સીમોમાંથી જતો રહે. અને તે વહાણમાં ચડતો હતો એટલામાં જેને ભૂત વળગ્યા હતા તેણે તેની પાસે રહેવા સારું વિનંતી કરી, પણ ઈસુએ તેને આવવા ન દીધો. પણ તેને કહ્યું કે તારે ઘેર તારા સગાઓની પાસે જા ને પ્રભુએ તારા માટે કેટલું બધું કર્યું છે ને તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ. અને તે ગયો ને ઈસુએ તેને સારું કેટલું બધું કર્યું હતું તે 10 નગરમાં પ્રગટ કરવા લાગ્યો અને સગડા અચંબો પામ્યા. અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયો ત્યારેથી ઘણા લોકો તેની પાસે એકઠા થયા અને તે સમુદ્રની પાસે હતો. અને સભાસ્થાનના અધિકારીઓમાંનો યાયર નામે એક જણ આવે છે ને તેને જોઈને તેના પગ આગળ પડે છે અને તેણે તેને ઘણી વિનંતી કરીને કહ્યું કે મારી નાની દીકરી મારા તોલ માદી છે, માટે આવીને તેને હાથ લગાડ એ માટે કે તે સાજી થઈને જીવે. અને તે તેની સાથે ગયો અને અતિ ઘણા લોકો તેની પાછળ ચાલ્યા ને તેના પર પડા પડી થઈ. અને એક સ્ત્રી હતી કે જેને 12 વર્ષથી લોહીવા હતો ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું ને તેને કંઈ ગુણ લાગ્યો ન હતો, પણ તેથી ઉલટું તે વધતી માદી થઈ હતી. તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેની પછવાડે આવી ને તેના કપડાને અડકી, કેમ કે તેણે ધાર્યું કે જો હું માત્ર તેના કપડાને અડકું તો હું સાજી થઈશ. અને તત્કાળ તેનો રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો ને શરીરમાં તેને લાગ્યું કે હું દર્દથી સારી થઈ છું અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું તેને માલુમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે મારા કપડાને કોણ અડક્યું? અને તેના શિષ્યોએ તેને કહ્યું, તું જુએ છે કે ઘણા લોક તારા પર પડા પડી કરે છે ને શું તું એમ કહે છે કે મને કોણ અડક્યું? અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા માટે તેણે આસપાસ નજર ફેરવી અને તેને જે થયું હતું તે જાણીને તે સ્ત્રી બીને ધ્રુજીને આવી ને તેની આગળ પડીને
તેણે તેને બધું સાચે સાચું કહી દીધું અને તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દર્દથી સાજી થા. તે હજુ બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, હવે તું ઉપદેશકને તસ્દી શું કરવા દે છે. પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે બીમા, માત્ર વિશ્વાસ રાખ. અને પિત્તર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું. અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે અને ગરબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે અને તે અંદર આવીને તેઓને કહે છે કે તમે કેમ ગરબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે. અને તેઓએ તેને હસી કાઢ્યો. પણ સૌને બહાર કાઢીને છોકરીના મા બાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને ત્યાં છોકરી હતી ત્યાં તે અંદર જાય છે અને છોકરીનો હાથ પકડીને તે તેને કહે છે કે તલીથા કુમ, જેનો અર્થ એ છે કે છોકરી, હું તને કહું છું, ઉઠ. અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી, કેમ કે તે 12 વર્ષની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા અને તેણે તેઓને તાકીદ કરી કે કોઈ એ ન જાણે અને તેણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.